મને વિચાર આવ્યો કે ભાઈ બધા ખેડૂતોને મારે માર્ગદર્શન પૂરું પાડવું પડશે, તો એના માટે ખેડૂતની ભાષામાં એને સમજાય એવું લખાણ લખી અને ફોટા સાથે જો હું ખેડૂતોને આ પહોંચાડીશ તો એવા ખેડૂતો એને રાખી મૂકશે, વાંચશે, જરૂર પડે ત્યારે એમાં કઈ દવા છંટકાવ લખ્યો છે ક્યાં સમયે એ મુજબનો જો એ છંટકાવ કરશે તો એને ગુલાબી ઈયળમાં સારું એવું નિયંત્રણ મળશે. તો હું જે વાત કરતો હતો કે ગુલાબ દુશ્મનને મારવો હોય તો એનું જીવનનું ચક્ર જાણવું પડે. તમને બધાને ખબર છે જીવાત છે એનું એની ચાર અવસ્થા હોય, ખબર છે ને બધાને જીવાત? આ બધી ઈયળો ક્યાંથી નીકળે છે? હે બોલો બોલો, પોસેટા, ફુદા, પછી ઈંડા અને ઈયળ, આ ચાર અવસ્થા થઈ ગઈ ને. તો સૌથી પહેલું અત્યારે માનો કે ક્યાંય પાક નથી તો કોસેટા બનાવી અને જીવાત અત્યારે જમીનમાં કે એના જે નિર્ધારિત ઠેકાણે પડી જશે. હવે જ્યારે એને એમ સમય મળે કે ભાઈ આપણું ખોરાક ખેતરમાં તૈયાર થઈ ગયો છે, એટલે એ કોસેટામાંથી ફૂદડી નીકળે, પતંગિયા જેવી ફૂદડી રાતે બહુ ઉડતી હોય, તમે બધા પાણી વારો છો રાતે એટલે જોતાઈ છો લાઈટને, એ ફૂદડી છે. એ દરેક જીવાતની અલગ અલગ ફૂદડી હોય, એને તમે ઓળખી શકતો તો ઓળખી શકો કે આ ગુલાબીની છે, આ લીલીની છે, આ લાલ ઈયળની છે કે ફલાણી ઈયળની છે. એમાં નર ફૂદડી અને માદા ફૂદડી બે હોય, આપણી જેમ જ નર અને માદાનો સંભોગ થાય અને એમાંથી નર તરત ભરી જાય છે, એનો સંભોગ થાય પછી તરત જ, પણ માદા ફૂદડી છે ને એ ઈંડા ન મૂકે ત્યાં સુધી મરતી નથી. એટલે ઈંડા મૂકવા માટે ફૈરા રાખે, એના ઈંડા મૂકવાના ઠેકાણા નક્કી હોય કે અમુક ઈયળો પાન ઉપર ઈંડા મૂકતી હોય, અમુક ઈયળો અમુક પાક ઉપર જ ઈંડા મૂકતી હોય. એમ ગુલાબી ઈયળ છે એ કોસેટામાંથી નીકળી ફૂદું બને, એ ફૂદડા જે બહાર નીકળશે એ ઈંડા મૂકવાનું એનું નક્કી જ છે, તમે યાદ રાખજો. આ ખાસ ગુલાબી ઈયળ કપાસના પાક સિવાય કોઈ પણ જગ્યાએ ઈંડું મૂકતી નથી, ગુલાબી ઈયળ કપાસના પાન ઉપર પણ ઈંડું મૂકતી નથી, ગુલાબી ઈયળ ફક્ત ને ફક્ત ચાપવામાં કે ચાપવાની પતિની વચ્ચે ફૂલમાં ઈંડું મૂકે છે. એટલે જો તમારે ઈંડા મારવા હોય તો તમારે દવા કેમ છાંટવી એ તમે સમજી લો. તમે એમના ધોયડા જાઓ તો કઈ મેળ નહીં પડે, પૂરતા પ્રમાણમાં પાણી ભાગ્યને કઈ ના ઉતારે હોય તોય મેળ નહીં પડે. પૂરતા પ્રમાણમાં પાણી અને દવા અને દરેક ચાપવું પોલડવું જોઈ તો તમારા ઈંડા ફોટકા મરે છે, નથી મરતા એવી કોઈ વાત નથી, તો તમે ત્યાંથી કંટ્રોલ એને કરી શકો છો. તો એ ગુલાબી ઈયળના ઈંડા છે એ ચાર દિવસમાં એમાંથી ઈયળ નીકળે, ઘણા વખત અનુકૂળ ન હોય તો એ છ દિવસે કે આઠ દિવસે પણ એમાંથી ઈયળ નીકળે. હવે ગુલાબી ઈયળનું ઈંડું એમાંથી નીકળેલી ઈયળ એ સીધી ફૂલની અંદર જાય છે, એટલે ફૂલમાં જે કાચી પરાગ રજ છે ને એને ખાય છે. ત્યારે ફૂલ હજી ખુલ્યું ન હોય, બરાબર, ફૂલ જ્યારે ખુલે છે ત્યારે ઘણી વખત ઈયળ જો બિલકુલ નાની હોય તો એ ફૂલ ખુલતું જ નથી, ઉપરથી બંધ રહે છે. તમે આમાં નીચે વચ્ચે એક ફૂલ આવ્યા પછી સ્લાઇડ કરો, અરે રોઝેટેડ ફ્લાવર, હા જો વચ્ચે તમે જોવો છો ને એવું એવું ફુગા જેવું ફૂલ થઈ જાય છે. હવે તમારે શું ધ્યાન રાખવાનું છે કે તમારે ખેતરમાં રોજ આંટો મારવાનો છે અને આવા ફુગા જેવા ફૂલ તમને જો દેખાય, ફૂલ ખુલવાનો સમય એટલે સવારનો 9-10 વાગ્યાના સમયે બધા જ ફૂલ ખુલી જવા જોઈએ, એની બદલીમાં જો ફૂલ ખુલ્યા ન હોય કોઈ કોઈ ફૂલ, તો તમારે સમજવાનું કે તમારા ખેતરમાં ગુલાબી ઈયળ છે એનો શરૂઆત થઈ ગઈ છે અને એની ફૂદડીઓ રાતે ઈંડા મૂકી જાય છે તમારા ખેતરમાં. એટલે એ વખતે તમારે ઈંડાનાશક દવાઓ છાંટવી જોઈએ અને ઈંડામાંથી ઈયળ નીકળીને ફૂલમાં જતી હોય અથવા તો ઈંડામાંથી ઈયળ નીકળીને કાચા ઝીંડવામાં જતી હોય એ વખતે પણ તમે આ છાંટેલી દવા છે એના એકદમ નાની લાળ જેવી ઈયળ હોય જે પેલા સફેદ કલરની હોય અને કાળું માથું હોય એનું, એટલે એ ઈયળને થોડી પણ દવા અડે તો મરી જાય છે. એને મારવી બિલકુલ સહેલી છે અને ઈંડાને મારવા પણ સહેલા છે, પણ ઈંડા મારવા માટે કઈ દવા વાપરવી એની હું તમને પછી વાત કરું. પણ ઈયળમાંથી જે ઈંડામાંથી નીકળેલી ઈયળ છે એ પેલા ફૂલમાં જાય છે, ફૂલની રજ ખાય છે. ફૂલ 2-5 દિવસ થાય, ઈયળ મોટી થઈ જાય તો ફૂલ ખુલેલું હોય છે, ફૂલ 2-5 દિવસમાં આખું હુકાઈને ખરી જતું હોય છે, ત્યારે નીચે નાનું ઝીંડવું તૈયાર થઈ ગયું હોય છે. એટલે આ નાના ઝીંડવાની અંદર એ ઝીણો હોલ કરી અને ઈયળ પાતળી જ હોય છે, એકદમ ઝીંડવાની અંદર જતી રહે છે.
અને જીંડવામાં બનતા કપાસિયા એ ખાવાનું શરૂ કરે છે. હવે એ તમને સીધી રીતે ઈયળ કે દેખાતી નથી. આ વર્ષમાં એવું બન્યું કે બધા ખેડૂતો આપણે નથી કે ભાઈ આપણે નથી કપા વીણીને જેને હુઈકવો સલાખાને ભારી ઉભાતી તો ભારીમાંથી ફાંડા કરીને બહાર નીકળી તય ખબર પડી લે આ તો આપણે છે. આવું થયું હતું આ વર્ષે. એટલે તમારે એના માટે ખાસ જાગૃત રહેવું પડશે. એના એનાથી કદાચ તમારે આટલી બધી માથાકૂટ ન કરવી હોય ફૂલ જોવાની, તો હું તમને વિનંતી કરું છું કે ફેરોમેન ટ્રેપ લગાવો એક 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 વીઘે બે ઓછામાં ઓછા. ઓલા એમાં ટીકડી આવે, ટીકડી છે ને એમાંથી એવી ગંધ આવે કે નર ફૂદું નરને એમ લાગે કે આ બાજુ માદા છે એટલે એ બાજુ જાય અને એ પિંજરામાં આવી જાય. જ્યારે પણ નર ફૂદા એ ફેરોમેન ટ્રેપમાં પકડાવવાના શરૂ થાય ત્યારે તમારે સમજવાનું કે હવે આપણે ઈંડા મારવાની દવા છાંટવાની છે, ઈંડા મારવાની, ઈયળ મારવાની. અને એનો છંટકાવ જો તમે રેગ્યુલર ચાલુ કરો તો તમે ઓછા બે એક મહિના ધ્યાન રાખશો તો તમારે જરૂરી જીંડવા થઈ જાય એવી આપણે જાતો પસંદ કરીને વાવવાની પણ આપણે વાત કરશું. પણ અઘરું નથી, હજી એનાથી આગળ આ જે ગુલાબી ઈયળ છે એ ઓમ બહુ હેલી છે. એટલા માટે કે ઘણી વખત ગયા વર્ષે હું બન્યું કે શરૂઆતમાં જેને ઓરવેલો કપાસ હતો એટલે ગુલાબી ઈયળને ખબર પડી કે ભાઈ આટલા વર્ષ લગી આ લોકોએ આપણને હેરાન કર્યા છે. બરાબર, આપણે બધા આવવા જ નથી દીધી, બીટી લેવા ના કર્યું તે કર્યું એટલે એને આપણી ઉપર થોડો ગુસ્સો તો હોય જ, કુદરતી વસ્તુ છે આ. એટલે એને વેલો હુમલો કર્યો, વેલો હુમલો કર્યો એમાં એને જ્યાં ઝીંડવા મળ્યા ને ત્યાં ઈંડા મૂક્યા. એટલે ઝીંડવા ઓછા પડ્યા ને તો એક એકમાં બે બે ત્રણ ત્રણ ઈંડા મૂક્યા, નકર એકમાં એક જ મૂકે ચાપવા એને ઓછા પડ્યા. પણ કોરવેલો કપાસ જે હતો એમાં જ મૂક્યા, બીજા કપાસમાં મૂક્યા નહીં. અને આ ઈયળની ખાસિયત છે કે શરૂઆતમાં જેટલી પણ અત્યારે જે ઈયળો રખડતી છે જીનમાં ને બધે હાઠિયુંમાં ને તમારા ઘરમાં કપાસ ભર્યો છે ને ડગલામાં, ઈયળો બધી જીવતી જ છે અત્યારે. આ ઈયળો જે છે એ ચોમાસું આવે એટલે કોસેટામાં જાહે અને પછી જ્યારે કપાસમાં ચાપવાનો ટાઈમ હશે ને ત્યારે ફૂદું એનું નીકળશે અને ત્યારે જેટલી ઈયળો હોય છે ને એટલા બધા ફૂદા નીકળી જાય. એને ઈંડા મૂકવાની જગ્યા નહીં મળે તો એની માદા સમયાંતરે મરી જાય, બાકી ત્યારે નીકળશે. ને જેમ આતંકવાદીઓ હુમલો કરે એટલે એની પેલી પેઢી જે છે ને એને આત્મઘાતી પેઢી કહેવામાં આવે છે. જે જૂન કે જુલાઈ મહિનામાં જે ગુલાબી ઈયળનું ફૂદું નીકળે એ મરવા માટે જ નીકળવું હોય, કા આ પાર ને ગવલી પાર. એટલે મોટા ભાગના ફૂદા ત્યારે નીકળી જાય છે અને જુલાઈ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન તમને એવો સમય મળે છે કે જ્યારે તમારે વધારે વધારે ઝીંડવા બનાવી લેવાના છે. આ વર્ષે એવું બન્યું કે જ્યારે શરૂઆતમાં ગુલાબી ઈયળ જેવી દેખાણી ત્યાર પછી બધા ફેરોમેન ટ્રેપ મૂકવા માંડ્યા. પછી મને ફોન આવવા માંડ્યા, સાહેબ તમે શું વાતો કરો, આમાં તો એક ફૂદડું જ નથી આવતું, બે મહિના લગી ફૂદડું નું આવ્યું. આવ્યું તું ફૂદડું વચ્ચેના ભાગમાં કે મોઈ કાઢ નતા તમે કોઈ, ફૂદું જ નું આવ્યું. એટલા માટે કે પેલું ફૂદું મેં કીધું ને કે આ આત્મઘાત દિવસની અવસ્થામાં એ જીવી, ત્યાર પછી પાછી કોસેટામાં ગઈ, કોસેટો 15-20 દિવસે પછી ફૂદું નીકળ્યું. એમ કરતા કરતા 50 દિવસના સમય પછી એમાંથી નીકળેલી ફૂદડી પાછી તૈયાર થઈ અને પાછી ઈંડા મૂકવા માંડી. એ વખતે ફૂદડીઓની સંખ્યા વધારે હતી કારણ કે તમે પહેલા કોઈએ ધ્યાન આપ્યું નહોતું. એટલે તમારા ખેતરમાં પણ ક્યાંક ક્યાંક ગુલાબી ઈયળના ફૂદા ઈંડા મૂકેલા આગળ એ ઝીંડવાની અંદર વહી ગઈ હતી અને એ પાછી બીજી પેઢી જ્યારે થોડુંક વાતાવરણ ઠંડુ થયું એ સમય દરમિયાન પાછી ઈંડા મૂકવા માંડી. એટલે તમને તો ઈયળ દેખાય તો જ તમે માનો છો, બાકી તો ઈંડા ને એવું તો તમને દેખાતું જ નથી. એ ઈંડા મૂકવા માંડી, એમાં ઈયળ ઝીંડવામાં જઈને ખાવા માંડી, ઈંડિયા ઝીંડવાના આકાર બદલવા માંડ્યા. ઘણા ઝીંડવા તો એવા કઠણ થઈ જાય કે તમારાથી તૂટે નહીં ગુલાબી ઈયળ અંદર હોય તો. તો એ બધા જયારે ખુલ્લા ત્યારે ડોસ્યું થાય એટલે તમને ખબર પડી લે આ તો ગુલાબી ઈયળ આવી ગઈ. એટલે આમાં હવે તમારે પહેલેથી જાગૃત રહેવાનું છે, તમારે એમ માની જ લેવાનું છે કપાસ વાવવું હોય તો ગુલાબી ઈયળ આવવાની છે.
તમારે એમ નક્કી કરી લેવાનું છે ગુલાબી એડ આવવાની છે ને મારે આટલી આટલી વસ્તુ કરવાની છે, કર્યા વિના કાંઈ મળતું નથી. તમે એમ કહો કપાસમાં આવ્યો મરી ગયા હવે નથી વાવો બીજું વાવી દેવું, તો બીજું ક્યાં મફતમાં થઈ જાય છે? આજે તમે બીજી કાંઈ પણ વસ્તુ વાવો તો એમાં પણ તમારે એમાં તો બીટી ટેકનોલોજી છે જ નહીં, એમાં થવાનું તો પણ એટલું બધું નથી થવાનું. એટલે ગુલાબી ઈયળ છે એ તમે નિયંત્રણ કરી શકો. મેં કીધું પેલી આત્મઘાતી પેઢી છે એ ખલાસ થઈ જાય, વચ્ચેનો આપણને સમય મળે છે અને એ સમયમાં આપણે દવા છાંટતા રહીએ ઈંડાની ને ઈયળની, તો કારણ કે આપણે લીલી ઈયળથી બધું વહી ગયું એટલે આપણે ઈયળની કોઈ દવા જ નતા છાંટતા. આપણે તો બસ એસી ફેટને મોનો ઘોટો, એસી ફેટને મોનો ઘોટો, બીજી વાત જ નહીં. બરાબર છે? પાછા અમે એમ કે એસી ફેટને મોનો ઘોટો છાંટી એટલે બીજી કઈ જરૂર જ ન પડે અને એનાથી જ કપાસ સારો થાય, વાત એ સાચી હતી. એનો કપાસ એટલો બધો રોનકમાં હોય મોનોકોટોના કારણે કે આપણને એમ લાગે કે આ કપાસ તો બહુ બેસ્ટ છે. એટલે જ્યાં સુધી એનો ફાયદો મળતો ત્યાં લગી આપણે કર્યું, પણ હવે આપણે એમાં પણ બદલાવ કરવો પડશે. મોનોક્રોટોફોસના છંટકાવથી તમારો કપાસ વધારે લીલો થાય છે. બરાબર છે? મોનોક્રોટોફોસના છંટકાવથી તમારા કપાસમાં ચાપવા વેલા નીકળવાની બદલીમાં થોડાક મોડા બે ચાર પાંચ દિવસ મોડા થતા જાય છે. વારંવાર મોનોક્રોટોફોસ તમે છાંટો છો એટલે ચાપવા વધારે મોડા થતા જાય છે અને વારંવારના મોનોક્રોટોફોસના વપરાશથી છેલ્લી ઘડી છેલ્લે છેલ્લે બહુ વધારે પ્રમાણમાં ચાપવા નીકળે છે, જ્યારે ગુલાબી ઈયળ ખરેખર આવવાનો પાકો સમય છે ત્યારે. અત્યારે ટ્રેક્ટર કે રિક્ષા ભરીને જતી હોય તો આપણને એમ લાગે કે એમાં બધે ગુલાબી ઈયળ હશે ને એના કારણે હેરાન થઈને ખેડૂતે અત્યારે કાઢ્યું છે. એટલે આ વર્ષના ખેડૂતોના જે અનુભવ છે, વૈજ્ઞાનિકોએ તો નક્કી કરેલું છે કે તમારે મોનોક્રોટોફોસ કપાસમાં વાપરવાનો નથી. જો તમે મોનોક્રોટોફોસ અને કોન્ફિડોર એટલે ઇમિડા આ બે દવા વાપરવાનું બંધ કરો કપાસમાં, તો હું તમને ગેરંટી સાથે કહું છું કે તમારા કપાસમાં ગુલાબી ઈયળ કદાચ આવશે જ નહીં અથવા તો નહીવત આવશે અને તમે કપાસમાં જીંડવાને વેલા બનાવી શકશો. પણ તમને તો આંખને ગમે એવી કુણપ જોઈશે, જેટલી ઓછી કુણપ. આ વર્ષના ખેડૂતો જેટલા નબળા ખેડૂતો હતા, જેટલા આળસુ ખેડૂતો હતા, એને ગુલાબી ઈયળ નથી આવી. જેટલા હારા ખેડૂતો હતા, જેટલા પાણી પાયું, જેટલા યુરિયા ઠપઠપે રાખ્યું ને, બધાને ગુલાબી ઈયળ આવી ગઈ. બોલો બોલો, સાચું છે ખોટું? તો પણ એમાંથી આપણે બોધપાઠ લેવું છે ને. આ વખતે ધોરાજી ઉપલેટા વાળા આઠ આઠ પણ કપાતીઓ ખેડૂત બહુ હારા અને અમરેલીના ખારા પાટવારા ને 30-30 40-40 મળતી વિઘાય મોટા. બરાબર ને? તો એમાંથી આપણે બોધપાઠ લેવાનો છે. આપણે માવજતો એવી કરવાની કે કપાસ છે ને બહુ રોનકમાં નોરીએ અને આપણે જીંડવા જોઈ છે કેટલા 50 હો. જો હો જીંડવા જોતા હોય તો કપાસને ઘાટો વાવીને બે છોડમાં 50-50 જ આપણે કરવા, હો એમ કરીને હો કરી લેવા. એટલે વાવેતર અંતર આપણે ઓછું કરી નાખવું છે અને એવી જાતો પસંદ કરવી છે આપણે, અથવા તો જે કોઈ જાતો આપણે વાવી છે એમાં ઉત્પાદનને આપણે વહેલું કરવું છે. એટલે ઉત્પાદનને વહેલું કરવું હોય તમારે તો મોનોક્રોટોફોસ બંધ કરવું પડે, ઇમિડા બંધ કરવું પડે અને યુરિયા તો સદંતર બંધ કરવું પડે. છેલ્લે ભાદરવાની ગરમી એમાં પાણી આપવું પડે, કારણ કે પિતૃ મહિનો છે ને, એમાં તમારે ભરપૂર પાણી આપવું પડશે. પણ જેવો ભાદરવો પૂરો થાય કે કપાસના પાકમાં કાં તો પાણી બંધ કરી દો અને કાં તો એક પાટલે એક પાટલે કરો, એક પાટલું પાવ એક પાટલું નહીં પાવ અને જરૂર હોય ત્યારે જ પીવડાવો. એવા પણ એવા ખેડૂતોને પણ આ વખતે ઈયળ નથી આવી ભાઈ, તમે અંદરો અંદર એકબીજાને પૂછી લેજો. જેને પાણી ઓછું હતું ને એને ફરજિયાત એક પાટલું મંગાવીને એક પાવું પડ્યું છે. એટલે એવા ખેડૂતનો અનુભવ તમે લેજો. અને જેની જમીન બહુ કાળી હોય, ભારે કાળી હોય, એવા ખેડૂતને જમીનમાં ભેજ વધારે સમય સુધી પકડાઈ રહે. જેની જમીન ખારસ હોય એવા ખેડૂતને પણ ભેજ વધારે સમય પકડાઈ રહે અને એમાં કપાસની ચાલ ધીમી હોય, એટલે હલકી જમીનમાં, ટાસોળ જમીનમાં કે ઢાળવાળી જમીનમાં વેલા જીંડવા બંધાય છે, તમને બધાને ખબર છે. અને છેલ્લે પછાટે ભારે જમીન હોય તો એમાં જીંડવા મોડા બંધાય છે, જાળવા મોટા થાય છે. મોટા જળવા કરવાનું બંધ કરીને જીંડવા વેલા બધાય એવું આપણે કરવાનું છે અને એટલા માટે પાણીને પણ આપણે ત્યાર પછી નિયંત્રણમાં રાખવાનું છે. આવી ત્રણ ચાર વસ્તુઓ તમે કરો. અમુક બંધ કરવાની વાત છે,
यूरिया बंद करो, मोनोकोटोफोस बंद करो, फरी थी तो मैं आ बुक में बदु लिखू छे, चोपड़ी टी ऊपर रखी ने गाठिया नो खाता मारी हमें हमें पैसा खर्ची ने आवा साहित्य छपावी जी तमारा माटे तभी अने हमें जोई सी फिटिंग पछी ई पताकड़ा में गाठिया खाता होय माथे राखे बोलो आ आ चोपड़ी तमने काम लागे एवी छे તમારે કામ ન લગાડવી તો બીજા કોકને આપજો પણ અમારી નજર સામે તો કમસેકમ ન ખાતા બીજે પછી તમે જે કરો એ ભગવાન જાણે એની અંદર આ બધું વસ્તુ લખેલી છે અરવિંદભાઈ મોનોક્રોટોફોસ યુરિયા આ સહકારી મંડળી વાળાને ઉપાધિ યુરિયા તમે વધારે વાપરો એટલે મળતું ન હોય એટલે કે મંડળી આપણી બોગસ છે યુરિયાની વ્યવસ્થા નથી કરી શકતી પણ એમાં કોટા હોય એમાં એલોકેશન હોય હું તો એમ કહીશ કે રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહકારી આગેવાનોને આ સહકારી માળખું જેટલું સારી રીતે ખાતર પૂરું પાડી શકે ને એટલું આ દેશમાં કોઈ ખેડૂતને મળતું નથી હું ભારત દેશના 9 રાજ્યમાં ફરું છું સૌરાષ્ટ્રના ખેડૂત જેટલો કોઠાસૂજ વાળો ખેડૂત મેં દેશના કોઈ રાજ્યમાં જોયો નથી તમારી પાસે ખેતી કરવાની જે બુદ્ધિ છે કે જે કોઠાસૂજ છે જે ગોઠવણ છે તમે જે લાગલુક કરીને કરી લ્યો છો ઈ બીજા ખેડૂતોને આવડતું જ નથી પંજાબના સરદારજી તો સાંજે 5 વાગે એટલે એનું માથું ભમવા મળે બાટલી વિના મેળ જ નથી પડતો એને અને એક કે એક ખેડૂત સાહેબ દેણાદાર છે તમારે ફોહો વિઘાના ખાતેદાર એને આ દવાના વેપારી હોય તો ઈ 500 ગ્રામ એ દવા ઉધાર ન આપે એ આડતિયાની માર્કેટિંગ યાર્ડમાંથી ચિઠ્ઠી લઈ આવે એ ચિઠ્ઠી ઉપર આઈજી ભાઈ માલ લઈ જાય અને એ સરદારજીનો જેટલો માલ થાય ને એટલો આડતિયાના જેને આપી દેવો પડે આડતિયો ત્યાંથી વ્યાજ શરૂ કરે અને આ ભાવ ફૂલ ભાવ છાપેલા ભાવે એ સરદારજીને દવા દે એટલે કહેવાનો મતલબ મારો એ છે કે આ દેશના ખેડૂતો સારા છે તમે સારા છો ને એના જ કારણે સમગ્ર વિશ્વની અંદર 1 એકરમાંથી જો કોઈ કપાસનું વધારે વધારે ઉત્પાદન લેતો હોય ને તો એ આપણા ખેડૂતો છે એ રાજકોટ જિલ્લાના ખેડૂતો છે એટલે તમે સારી જ ખેતી કરો છો ને હું તો એમ કહીશ કે તમે વૈજ્ઞાનિક કરતા પણ તમારી પાસે કોટા સૂજ વધારે છે આ બધા નુસખાઓ તમે જ અમને આપેલા છે અમે તો તમે કીધું એ પ્રમાણે પાછું ટ્રાય કરી જોઈએ બરાબર થાય તો પછી બીજે કહેવા મળી આજે ખેડૂતો જ બતાવે કે સાહેબ ઓછું પાણી આપ્યું ને તો અમારે કઈ પ્રોબ્લેમ નથી મોનોક્રોટોફોસ નથી વાપરો તો મારે કઈ પ્રોબ્લેમ નથી હું તો યુરિયા કોઈથી નાખતો જ નથી કે મારે શું કામ ગુલાબી અડાવે આ બધા ખેડૂતોના અનુભવો છે એટલે જે ઈયળ છે તમને મારવાની છે એ એક જ સમય છે તમારી પાસે ઈંડામાંથી ઈયળ નીકળે ત્યારે અને ઈંડા મુકાય ત્યારે તો આટલા સમય પૂરતી આપણે દવાની છાંટી શકીએ હું તો એમ કહીશ કે પહેલા તમે શરૂઆતમાં જ્યારે કપાસ તમારો નાનો હોય અને પહેલા પૂન ખુલતા હોય ત્યારે તમે કપાસમાં આંટો મારો એક બે દિવસ ભાગ્યો થઈ નવરો જ હોય એને કહી દેવાનું ભાઈ ચાહે ચાહે તું ફરીલે આવા ફૂલ તોડીને એને તારે હરગાવી નાખવાના છે કારણ કે એને બધામાં ગુલાબીયળ છે નકર એમાંથી એક ગુલાબીયળ નીકળશે 2 મહિના પછી એનું ફૂદું છે એ 400 ઈંડા મૂકે મગનભાઈ તો 200-250 કીધા હતા પણ 400 ઈંડા મૂકે સાહેબ હવે એવા 10 ફૂદા રહી ગયા હોય તમારા ખેતરમાં કેટલી બધી ઈયળો થઈ જાય એટલે ખાસ તમારે એ સમય દરમિયાન ધ્યાન રાખવાનું બીજું કે તમારે નોન બીટી કપાસ તમે નથી વાવતા નોન બીટી કપાસ નથી વાવ્યો ને એનું આ પરિણામ છે ભારતની કપાસના સંશોધન કરતી સૌથી મોટી સંસ્થા ભારત સરકારની એનું કેન્દ્ર નાગપુરમાં છે અને એના ડાયરેક્ટર ડોક્ટર ક્રાંતિ કે જેના તમે આમાં ફોટા જોયા હશે આપણી લેબોરેટરીમાં પણ હમણાં હતા દિવાળીના દિવસે અહીંયા આવી ગયા હતા 5 દિવસ અમે સમગ્ર સૌરાષ્ટ્રના ખેતરોમાં ખૂંદીને જોયું છે ખેડૂતોના અનુભવ લીધા છે ને ખેડૂતો કેટલા ચાલાક સાહેબ આ આ ઝીંડવામાં ઈયળ છે ઓલા ડોક્ટરો દિલ્હીથી આવ્યા એને ખબર નહોતી પડતી કે ઈયળ કેવા ખેડૂત કે આમાં ઈયળ હોય જ મેં કીધું પણ કેમ ખબર પડી બસ કે મને જોઈને ખબર પડી જાય આટલા બધા હોશિયાર ખેડૂતો એ કે આ ઝીંડવું છે ને તમે તોડો તૂટશે નહીં ડાળિયારે એટલું ચોટી જાય ફેવિકોલ લગાડ્યો બીજું ઝીંડું તૂટી જાય જેમાં ઈયળ નહીં હોય ઝીંડવાને તમે દબાવો તો ઝીંડવું કઠણ હશે તો ઈ એમને એ વખતે જે અભ્યાસ કર્યો એના અંતે જે કંઈ બધી મેનેજમેન્ટની કે જે કંઈ વાતો થઈ એના ઘણા બધા અંશો આજે એ ડોક્ટર ક્રાંતિએ ત્યારથી અને એના આગળથી એને ખબર હતી કે ભાઈ ગુલાબીયળ તો આવવાની છે કારણ
કારણ કે ગુજરાતના ખેડૂતો એમ કહેતા હતા ગુલાબી હવથી પહેલા ગુજરાતમાં આવશે. આજથી 5 વર્ષ પહેલા એને કીધું હતું કે હવથી પહેલા ગુલાબી ગુજરાતમાં આવશે. મેં કીધું કેમ સાહેબ? તો કે ગુજરાતના ખેડૂતો બહુ હોશિયાર છે. ગુજરાતના ખેડૂતો સસ્તા બિયારણના નામે પરીકા વાવે છે, ગેરકાયદેસર બિયારણ વાવે છે. અને આ ગેરકાયદેસર બિયારણમાં બીટીનું પ્રોટીન જે ઝેર આપણે કહી એનું પ્રમાણ વધતા ઓછા પ્રમાણમાં હોય, કારણ કે ચકાસાયેલા ન હોય. અને એના કારણે ઓછા પ્રમાણવાળા ઝેરના છોડને ખાઈને ગુલાબી જલ્દી પ્રતિકાર મેળવી લેશે. અને બીજું કે કોઈ પણ ખેડૂત નોન બીટી કપાસ નથી વાવતો. આપણે જે કપાસની સાથે 120 ગ્રામ કપાસિયા તમને નોન બીટી આપીએ છીએ એ તમે કોઈ વાવતા નથી. એટલે નોન બીટી કપાસ નથી વાવતા એટલે આ ગુલાબી ઈયળો છે. નહીતર 2020 નો અંદાજ હતો વૈજ્ઞાનિકોનો કે 2020 સુધીમાં આ બોલગાર્ડ 2 ટેકનોલોજી ચાલશે અને 2020માં ત્યાં લગીમાં આપણે બોલગાર્ડ 3 કે બોલગાર્ડ 4 લઈ આવશું. પણ ગુલાબીએ ઉતાવળ કરી નાખી. તમે નોન બીટી નો વાવ્યો એટલે શું પરિણામ આવ્યું? હજી તમે નોન બીટી વાવજો, એક એક લાઈન તો ફરતીકોર કરજો જ. એનું કારણ છે કે બીજા બહારથી આવતા ફૂદા એમાં રોકાઈ જાય, એક વાત છે. બીજી વાત એ છે કે તમે નોન બીટીમાં જ્યારે એ ગુલાબી ઈયળના ફૂદા ઈંડા મૂકે હે એટલે એમાં તો ઝેર નથી. અને બીટી બાજુમાં જ આપણું બીટીનું મોટું ખેતર છે એમાં ઈંડા મૂકશે, એમાં બીટીનું ઝેર છે. પણ ઈયળ એ ઝેરને પચાવી ગઈ છે એટલે ઈયળ એમાંથી કોસેટામાં જઈ ને એમાંથી પણ પાછું એનું પુખ્ત ઉંમરનું ફૂદું કાઢશે. અને નોન બીટીમાં પણ એવી જ રીતે પુખ્ત ઉંમરનું ફૂદું નીકળશે, ઈયળ તે ઝેર નહીં ખાઈ, કારણ કે નોન બીટી કપાસ છે. હવે એક નોન બીટીની ફૂદડી નર અને એક બીટીની ફૂદડી માદા, આ બેના સંભોગ થયો તો એ માદા ફૂદડી પાછી જ્યાં જ્યાં ઈંડા મૂકશે ને એ બીટી કપાસને ખાય ને તો મરી જાય, કારણ કે એમાં ઝેરનું પ્રમાણ 50% થઈ ગયું હશે, રેઝિસ્ટન્સ પાવર. તમે સમજી ગયા? કારણ કે એક એનો ભાગ નોન બીટીમાંથી આવ્યો છે. એટલે હજી પણ તમે નોન બીટી વાવશો ને તો એવી ઘણી ફૂદડીઓ છે એ ઈંડા મૂકશે ને એની ઈયળો તમારો બીટી કપાસ મારી શકશે. એટલે બીટી કપાસમાં હજી ઝેર તો એટલું જ છે. ઘણા લોકો અમને કહેતા સાહેબ બોર્ડ આ તમે કઈ ગાલમેલ કરી છે કે આમાં બીટી કઈ રેડું જ નથી, કે બીટી કઈ પાયું જ નથી. બીટી પાવાની કે રેડવાની કોઈ વસ્તુ નથી, એ તો આનુવંશિક ગુણધર્મ છે. એક પેઢીમાં હોય એટલે બીજી પેઢીમાં એટલું જ આવે જ. એટલે અમે જે બિયારણ બનાવવા આપ્યું છે એમાં હોય તો એ પછી અમે અમારું બનાવેલું બિયારણ છે એમાં આવે જ. એટલે એવું હોતું નથી. પણ એની સામે ઈયળે પ્રતિકાર શક્તિ જે મેળવી લીધી છે એ 2020 સુધી આપણને કામ આપવાની હતી. તો આવનારા વર્ષમાં તમારે હજી પણ ખેતરની ફરતીકોર એક એક નોન બીટી લાઈન એક એક તો કરજો. અમે પેલા 120 ગ્રામ તમને આપી દીધું, વધારે થી આપી દીધું ભૂલપાક. પણ હવે પછી નવી ટેકનોલોજી જો આવશે બોલગાર્ડ 3 અથવા તો રાઉન્ડ અપ રેડી ફ્લેક્સ જેને કહીએ આપણે, તમે નિંદામણનાશક દવા છાંટો ગ્લાયસેલ ને ખડ બધું બળી જાય ને કપાસને કાંઈ ન થાય, એ તો હાવ રેડી છે અત્યારે. એકવાર મંજૂરી આપી દીધી પણ પાછી ખેંચી લીધી. તો એ ટેકનોલોજી જ્યારે આવશે ત્યારે એની અંદર તો સરકારે વૈજ્ઞાનિકોએ નક્કી કરીને અમે ધારાધોરણ બનાવી લીધા છે કે તમને પડીકું નોખું આપવું જ નથી નોન બીટીનું, એની અંદર મિક્સ કરવું છે. તો એની અંદર મિક્સ કરવું છે તો ઘણા મારા જેવા દોડતા હોય કે સાહેબ એ તો ખેડૂતને ગમે નહીં, ખેતર કાબરું લાગે અને મારે અમને બિયાર વેચવા વાળા એ સમજે નહીં કઈ આમાં રેફ્યુઝ કહેવાય. તો કે તમારે એવું મિક્સ કરવાનું કે ખેડૂત ઓળખી ન આગે. એટલે જે વેરાયટી સોલાર 76 હોય તો સોલાર 76 નું જ નોન બીટી એની અંદર મિક્સ કરવાનું છે. તો કીધું અમને થોડોક સમય આપો, એવી વેરાયટી પછી અમારે બનાવવી પડશે ને. એટલે અત્યારે અમે તમારે વાવડી આવો ને અમે એક ગ્રીન હાઉસ બનાવ્યું ટ્રાન્સજેનિક, એમાં અમે બીટીમાંથી નોન બીટી કાઢી છીએ. બોલો ઊંધું, કારણ કે હવે પછી જે આવે ને એમાં નાખવાનું છે અમારે તમારે. પણ છેલ્લે એવું નક્કી કર્યું કે આપણે જાજું નથી નાખવું, 25 ગ્રામ જ ખાલી નાખવું છે. 450 ગ્રામ બીટી કપાસમાં 25 ગ્રામ નોન બીટી કપાસ મિક્સ કરી અને આવશે આવનારા દિવસોમાં. અને અત્યારે તમારે એમાંથી ભલે 120 ગ્રામ ન વાવો, થોડું થોડું વાવજો. એવું પણ અમે જોયું છે
કે ત્રણ ચાર લઈને એક લાઈન તમે આંતર પાક મકાઈ નો કરો છો, તો મકાઈ કપાસ કરતા ઊંચી હોવાના કારણે પણ આ ગુલાબીયળ ના ફૂદડાઓનું આમથી આમ જવાનું ઓછું થાય. કારણ કે ગુલાબીયળનું ફૂદું કપાસની ઊંચાઈ કરતા લગભગ 30 સેન્ટીમીટરથી વધારે ઊંચું ઉડતું નથી. એટલે એટલા જ માટે તમારે જ્યારે તમે પણ ફેરોમેન ટ્રેપ મૂકો, જે પિંજરા છે ને આપણે જેમાં ફૂદડા પકડાય, એ પણ તમે આમ આમ ટાઈટ લાઈટ જેટલા ઊંચા મૂકો ને કપાસ તમે બેઠા હોય એવડું જોઈએ, એમાં કાંઈ ફૂદું ન આવે. એ તમારે 30 સેન્ટીમીટર કરતા વધારે ઊંચું નથી મૂકવાનું. આ વસ્તુ પણ બુકમાં લખી છે, 1 ફૂટ, અને એમાં તમારે એ પણ બુકમાં મેં લખ્યું છે કે ઘણી વખત અમે જોયું તમાકુ ખાતા હોય, બીડી પીતા પીતા દવા છાંટતા હોય, બરાબર છે, અને વાળી એવું હોય આપણા હાથ સારા હોય જ નહીં. પણ જ્યારે તમે ટીકડી પકડીને ટીકડી ફેરોમેન ટ્રેપમાં મૂકો છો એની, ત્યારે તમારે સાબુથી હાથ ધોઈ નાખવા જોઈએ, તમાકુ વાળા હાથ કે એવા ન હોવા જોઈએ, નકર તમારી ટીકડી ફેલ થઈ જાય, ફૂદાને તમાકુની ગંધ આવશે, ત્યાં ઓલી ગંધ નહીં આવે. એટલે આ વખતે ઘણા એમ ફૂદા નથી એવા. આ બધી નાની નાની વસ્તુઓ જો, આ કોઈ મોટી વસ્તુ નથી. હવે આ બધી અમારે કરવાની છે, તમારે કયો, આ બધું તમારે જ કરવાનું છે. અને તમે જ, હું એમ કહીશ કે સાણસલી એક દાખલો બિહાડે બધા જ ખેડૂતો એક સાથે ફેરોમેન ટ્રેપ મૂકે આખી સીમમાં, એક સાથે મૂકો બધા. અને સહકારી મંડળી, હમણાં પરમ દિવસે જ મીટિંગ હતી કૃષિ મંત્રીની, કૃષિ મંત્રી સાથે અમારી મીટિંગ હતી. જીનર્સ એસોસિએશન ને જીનવાડાને પણ બધાને બોલાવ્યા હતા, કારણ કે અત્યારે બધી ગુલાબી જીનમાં ભેગી થઈ ગઈ છે. એનો એક વિડીયો બતાવો, એક મિનિટ વિડીયો બતાવો, કેવી કેવી જીનમાં ભેગી થઈ ગઈ એનો વિડીયો બતાવો. જોજો આ બાજુ પાણી, આ વિડીયો તમે જોજો, જોયું હશે ઘણા કદાચ. આ છે ને માણા બજાર નો વિડીયો છે, અરવિંદભાઈ તમે જોયો છે? ગુલાબીયળ બહુ ડાય છે, પાકો કપાસીઓ નથી ખાતી, પછી પાકો કપાસીઓ ખાતી જ નથી, અત્યારે કઈ નહીં ખાય, એમના જીવશે. એટલે અમે બધા વૈજ્ઞાનિકો તો આપણી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનતા, અને સરકાર પણ ચિંતિત છે. તમે છાપામાં વાંચતા છો, કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે. અને આગળ હું વાત કરતો તો અટકી ગયો, ડોક્ટર ક્રાંતિ આના માટે એક દવા બનાવી છે. જ્યારે એ દિવાળી ઉપર આવ્યા ત્યારે અમે 5 દિવસ પછી ગાંધીનગરમાં મિટિંગ કરી હતી મંત્રીની, મિનિસ્ટર આપણા બાબુભાઈ બોખેરિયાની, યારે ત્યારે અમે કીધું હતું. એટલે ત્યારે એ દવા સંશોધન હેઠળ હતી, કારણ કે ડોક્ટરોને ખબર જ હોય, પહેલાં અમને ખબર જ છે કે 2 બોલગાટું કેટલા દિવસ હાલવાનું છે. અમને વૈજ્ઞાનિકો જેની પાસે દ્રષ્ટિ હોય એને ખબર જ હોય કે હવે ખેડૂતોને કપાસમાં મુખ્ય ખર્ચ છે એ વીણવાનો લાગે છે. તો મશીનથી વીણાય કપાસ એવી જાતો અમારે બિયાણમાં તૈયાર કરવી પડશે કે જે બધી એક સાથે પાકી જાય. એનો વિડીયો તમે બતાવ્યો જીતુભાઈ? કે અને ખેડૂતને બિલકુલ વીણવાનો ખર્ચ ન લાગે તો જ ખેડૂત કપાસ વાવશે, નકર આ તો આપણા દાહોદ ને ગોધરા ને મધ્યપ્રદેશ વાળા કઈ લાંબો સમય રહેવાનું નથી. અહીંયા કપાસ એક સાથે પાકી જાય, એને બધાને પણ ખેતી છે, અને અહીંથી તમારી પાસે શીખીને ઘણા બધા ત્યાં બહુ સારી ખેતી કરવા માંડ્યા છે પાછા. એટલે અત્યારે તમને એમાંય તકલીફ પડશે. બીજું કે તમારે કપાસ એટલા માટે વાવવો પડશે કે એને કપાસની ખેતી સિવાય બીજું કઈ ગમતું નથી કે આવડતું નથી, અને તમે કઈ જાતે ખેતી હવે કરવાના નથી, એટલે પણ કપાસ વાવવો આપણી મજબૂરી છે. તો કપાસમાં ગુલાબીયળ સિવાયનો બીજો કોઈ પ્રશ્ન નથી, અને ગુલાબીયળને આપણે સામાન્ય દવાથી નિયંત્રણમાં લઈ શકશું, એટલે તમારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી મારી દ્રષ્ટિએ. આ તો 15 વર્ષથી આ અમુક ધરતીકંપ પછી જે ખેડૂત બહેને એને તો જોયું જ નથી, એટલે એને થોડુંક વધારે વહમું લાગે. જો આ ઓલું મશીન
આવીને છે. દાખલા તરીકે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જે આનાથી હાઈટેક મશીન છે, તો મોન્સેન્ટોએ આવું મશીન ભારતના ખેડૂતોને મળે એટલા માટે જોન ડિયરના મારફત સેમ્પલ મશીન બનાવ્યા.